अद्विक को ब्लड कैंसर है, उसके माँ बाप उसके इलाज कराने में असमर्थ हैं। इन्हें आपकी एक छोटी सी मदद की जरूरत है। डिस्क्रिप्शन में दिए हुए लिंक पर जाएं और अद्विक की उम्मीद बने। આજ છે કચ્છનું ખાવડા પંથક, જ્યાં 15 ગામોમાં આઝાદીથી લઈને આજ સુધી પાણીની સમસ્યા નથી ઉકેલાઈ. પાણી માટે વર્ષોથી આ વિસ્તાર તરસ્યો રહ્યો છે. સરકારના દાવા છે કે પાણી સરહદ સુધી પહોંચ્યું, પરંતુ આ દ્રશ્યો સરકારના દાવાઓની પોલ ખુલે છે. ખાવડાનું આ બાંધા ગામ, જ્યાં જીવવા માટે પીવાના પાણીનો સંઘર્ષ છે. સવાર પડતાની સાથે જ મહિલા બપોર સુધી ગામના 3 કિલોમીટર દૂર આવેલા કુવા અને વેડામાંથી પાણી ભરવા નીકળી પડે છે. ધૂમ ધકતા તાપની વચ્ચે પાણીનો પોકાર ઉઠ્યો છે. ભણવાની ઉંમરમાં બાળકો કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા મજબૂર થયા છે. આ મજબૂરીની જવાબદારીઓ બાળકો નિભાવી રહ્યા છે. ઉનાળામાં બન્ની ખાવડાનું મેદાન સૂકું રણ બની ગયું છે. બન્નીમાં વસતા માલધારીઓ પાસે પીવા પાણી નથી અને પશુઓની હાલત બેહાલ છે. લોકો અને પશુઓ બૂંદ બૂંદ માટે વલખા મારી રહ્યા છે. આમાં શું છે સાહેબ, આ અત્યારે પબ્લિકને એટલો કટાળો છે પાણીનું, કાંઈ 10 કિલોમીટર પાણી ભરવા જાય છે બરાબર. ગવર્મેન્ટને જ્યાં આપણે ઓફિસે મેં જઈએ, મેં પોતે અરજી રહીએ, હજી હજી આજ જે તારીખ નથી એની ધ્યાન નથી દીધું. અમે પોતે આજના લગ્ન હતો એટલે 500 રૂપિયા ટેકરના દઈને 20 કિલોમીટર નતા પાણી ભરાયો છે. એને કીધું છે તમારે જ્યાં જવું હોય જાઓ, તો આપણે પાણી નથી મળતું તો બીજું શું આપશે. બોર 3 છે સરકારી બરોબર ને, એને મેં કીધો કે આજે કાલે આવશું તમારા છેડા દઈ દઈશ, મળી જાય છે. હજી મળે પાણી તો એક જ દિવસ છે, મહિનુંથી પાણી ચાલુ નથી અમારે ગામમાં. એક મહિનું પૂરો મોટર ખરાબ થઈ ગઈ, હજી આજને તારીખ થશે. મલકને મેં કીધો તો હજી શું છે, કાલે તમારી બનાવી નાખશું બરોબર. ડેપ્યુટીની પાસે ગયો તો ડેપ્યુટીએ એમ જ કીધો. તો અમે રાડું કરી કરી થાકી પડ્યા, કોઈ પાણીનું ધ્યાન દેતો નથી. અત્યારે આમાં ગંભીર હાલત છે ગામડામાં, જોઈ લેજો. આથી અમારે પોતાના ઢોરો 3 હતા બરાબર, તેમાં એક તો મરી ગયો પાણીને વેગે. અમારે પીવાનું પોતાનું નથી મળતું, ઢોરોને ક્યાં આપી. બોરો 3 છે પણ 3 ને પાણી નથી ચાલુ, નથી કનેક્શન દેતા, નથી મોટર દેતા, પછી શું કરી શકીએ. તો ગામથી 4-5 કિલોમીટર વીડા છે, એ વીડામાં બાયો પાણી ભરવા જાય તો આ ઉનાળામાં પાણીની એક ટીપ મારી આવે તો એ ઘરે પહોંચે ત્યારે છોરાઓ એ પાણી પી જાય, વરી પાણીની એ જ સમસ્યા થતી રહે છે. તે કોઈ તંત્ર બીજી કોઈ માંગણી નથી, પાણીની છે. પાણી તો માણસને જીવન જરૂર છે, પાણીથી માણસ જીવી નથી શકતો. બીજી કોઈ માંગણી નથી, મોટી માંગણી પાણીની માંગણી છે. પાણી મહેરબાની કરીને કોઈ તંત્ર કેમથી પણ પાણી થાય તો પાણી કરો. પાણી તકલીફ હોય બારે ભરાય નતો, લેન બેચી હતો પાણી સફા તો હતા, ભરણા જાવ તો આવી માઇનસ નથી જોડે માલે આતો જોડે કોઈ પાણી એવું ઠાકો પણ લમાવું દેવું અલાઈ બ્રેક કીધું મીટર. પાણીની હાલત એવી છે જે લોકોની હાલત બહુ ખરાબ છે. જે બોર્ડર ઉપર ગામડા છે એ ગામડામાં અમુક માણસો 25-30% માણસો પાણીને કારણે ખાલી થઈ ગયા છે. માલધારી લોકો તમે જો ગાય ભેંસ બકરીવાળા એ લખપત અબડાસા નીકળી ગયા, કોઈ આગ નીકળી ગયા છે વાડીઓ પર પાણીને કારણે. ઘાસ છે બધી સવગર છે, પાણીને કારણે પાણી આવતું નથી. મોટા મોટા અધિકારી વાતો કરે છે જે પાણી અમે પૂરું પાડશું, ટેકરથી પાડશું ને નર્મદાનું પાણી તમારે ટેકર ભરી દેશું ને આમ કરશું, કોઈ પાણીની આજથી સુવિધા નથી. ને જે મોટી વાતો કરતા અમે ડેમ પાણી ત્યાં નર્મદાનું લઈને તળા ભરશું, પણ તળાની ઠીક છે આજ પીવાની હાલત લોકોની એટલી ખરાબ છે જે બહુ ખરાબ છે. ખરેખર જે હજી
દિવસ ખરાબ આવે છે. પાણી ની તકલીફ છે. પાણી નો ટેન્કર નો 500 રૂપિયા લે. ટેન્કર થી ભરાયું, બીજો પાણી ક્યાં નથી આવતો. ના, નલકામાં આવે જ નથી, લેન માં કોઈ પાણી નથી. સાહેબ, પાણીની તકલીફ તો અહીંયા વાત કરવા જેવી નથી, બહુ તકલીફ છે. એક તો અમારો બધું વિસ્તાર છે માલધારી માણસ છે, ગાયો અને ભેંસો અને ઘેટા બકરા ઉપર અમારું ગુજરાન નાલે છે. તો પાણી વગર કોઈ વસ્તુ જીવી રહી જ નથી શકતી. મહિનામાં એક વખત વોટર સપ્લાય લાઈનનો તો પાણી હમણાં અમારે મળતું જ નથી. પહેલાં મહિનામાં કદાચ એક જ વખત આવે તો અડધો ટાંકો થાય ત્યાં સુધી પાણી પૂરું થઈ જાય, અને ગામડામાં 3-4 ઘરમાં પાણી પહોંચે નળમાં તો પાણી પૂરું થઈ જાય છે. અહીંયાથી 3 કિલોમીટર અમારી બહેનો પીવાનું પાણી ભરવા જાય છે. એક જ કૂવો છે અને આખા ગામનું માલ અહીંયા પાણી પીએ છે, એટલે બપોર પછી કૂવામાં પણ પાણી પૂરું થઈ જાય છે. આખો દિવસ અમારી બહેનો પણ રખડે છે અને અમે માલધારી પણ. અને બન્ની ખાવડમાંથી મોટા ભાગના માલધારીઓ હિજરત કરી ચૂક્યા છે, અને પાણીની સમસ્યાના કારણે આ હિજરતનો દોર દર વર્ષે આ જ રીતે યથાવત રહે છે. કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ, ગુજરાત તક.